વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું અત્યારે આપણે ધોરણ દસ ગુજરાતી મીડિયમનો માધવ દીઠો છે ક્યાંય એ પાઠ એ કાવ્યનો પાર્ટ ટુ ભણવાનો છે એ પહેલાં હું થોડી અગાઉની વાત કરી દઉં અને આ લેક્ચર જ્યારે બનાવું છું એ પહેલાં મેં સવારના મીટિંગ પૂરી કરી હતી જેમાં અહેવાલ લેખન અને નિબંધ લેખન તમને હોમવર્કમાં આપેલું હતું એક અહેવાલ લેખન હતું અને એક નિબંધ લેખન હતું એ છે તમારે આખા અઠવાડિયામાં ગમે ત્યારે છે બે એક વસ્તુ દેખાડી દેવાની છે બરાબર એનો અર્થ એવો નથી કે તમે રવિવારે આપ્યું એટલે સોમવારે જ દેખાડી દો બરાબર તમારી રીતના તમે છે એટલે સમય મળે આખા અઠવાડિયામાં ત્યારે દેખાડી દેજો પણ કોઈ પણ પ્રકારનું નિબંધમાળામાંથી ઉતારો કરીને બરાબર કે બીજી કોઈ બુકમાંથી ઉતારો કરીને નથી લખવાનું તમારી રીતના તમને જેટલા આવડે એટલા પોઈન્ટ બનાવી નિબંધ માટે અને એ પોઈન્ટને જે વ્યવસ્થિત રીતના પેરેગ્રાફ સ્વરૂપમાં ઢાળી અને મસ્ત નિબંધ તૈયાર કરવાનો છે અને એ નિબંધ પછી છે ફાડીને ફેંકી નથી દેવાનો બરાબર એ તમને નિબંધ વાર્ષિક પરીક્ષામાં કામ લાગશે ને એવા જ નિબંધ હું તમને વર્કમાં આપીશ કે જે નિબંધ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એમ જે અહેવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એમ અને વિસ્તાર આપું ત્યારે વિસ્તારે તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા હોય એવા જ તે અર્થ વિસ્તાર એવા તે નિબંધ અને એવા જ તે ટોપિક હું તમને આપીશ તો એ વસ્તુની તમે તૈયારી કરી રાખો બરાબર જે બે આપ્યું છે એ અને ખૂબ સરસ રીતના તૈયારી કરો બરાબર અને આવતા અઠવાડિયે જે તમારે આરઆરટી આવે છે બરાબર એ આરઆરટીના અગાઉથી પ્રશ્નો અલગ કાઢી રાખો એમાં તમને ન સમજાય તો ગમે ત્યારે કોમેન્ટ કરીને મને પૂછી જુઓ કે સાહેબ આમાં આ નથી સમજાતું સાહેબ આમાં આ રીતના લખીએ તો કેવી રીતના માર્ક આવે બરાબર વ્યાકરણની કેવી રીતે તૈયારી કરવી તમે ચાર માર્કના પ્રશ્નોની એવી રીતે તૈયારી કરો બરાબર કે પહેલાં કવિ કાવ્યનો પ્રશ્ન હોય તો કવિનું નામ કાવ્યનો પ્રકાર કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તે પછી પહેલાં પેરેગ્રાફમાં પ્રસ્તાવના બરાબર છે જેમાં પ્રસ્તાવના ક્યાં તો કવિ પરિ કવિ પરિચય પછી કાવ્ય પરિચયનો બીજો પેરેગ્રાફ હોય એમાંથી ત્રણ એમાંથી ત્રણ કે ચાર લીટી છે એ લઈ લેવાની અને એ જ તે પેરેગ્રાફ તમારે હોમવર્કમાં લખીને સોરી એમાં એ જ તે પેરેગ્રાફ છે ચાર માર્કના જવાબમાં લખી નાખવાનું બરાબર છે પ્રસ્તાવનામાં પછી બીજા પેરેગ્રાફમાં મૂળ જે પ્રશ્નોનો જવાબ આવતો હોય તે લખવાનો અને ત્રીજા પેરેગ્રાફમાં તમારે શું લખવાનું છે તો કે સમીક્ષા લખવાની છે આ રીતના ચાર માર્કના પ્રશ્નોનો જવાબ તૈયાર થાય બરાબર પછી બે માર્કનો પ્રશ્ન હોય તો પ્રસ્તાવના બે માર્ક બે લીટીની કે ત્રણ લીટીની લખવાની પછી મૂળ જે જવાબ આવતો હોય તે જવાબ લખવાનો અને એક લીટીની છે સમીક્ષા લખવાની બરાબર એમાં જમણી બાજુ કાવ્યનું નામ પ્રકાર કે એવું કાંઈ લખવાનું નથી પછી એક માર્કના પ્રશ્નમાં તો પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે જે જવાબ આવતો હોય જ લખવાનો એમાંથી કાંઈ વધારે કાંઈ લખવા જવાનું નથી એમાં વધારે લખવા જાવ તો માર્ક કપાય અને ચાર અને બે માર્કમાં ઓછું લખો તો માર્ક કપાય પછી માગ્યા મુજબમાં એ જે જવાબ આવતો હોય એ પોઈન્ટ ટુ પોઈન્ટ જ લખવાનું એક બે વાક્ય માગ્યા મુજબમાં તો એટલી વ્યવસ્થિત મહેનત કરો કે એક બે માર્કનું કે માગ્યા મુજબ તમને પરીક્ષામાં છે એના માર્ક જ ન કપાય બરાબર છે પછી વ્યાકરણ જે પૂછાય છે બરાબર એની ગાલામાંથી પછી માર્વેલમાંથી પછી નવનીતમાંથી તમને જ્યાં જ્યાંથી છે એ યોગ્ય લાગે એવા ટોપિક્સ છે વ્યાકરણના અઘરા લાગતા હોય એનું બધામાંથી છે તમે એક વખત રિવિઝન કરી જાઓ બરાબર છે આ રીતના છે તમે તૈયારી કરતા રહ્યું અને આ અઠવાડિયામાં તો મેં તમને અહેવાલ અને નિબંધ જે આપ્યા છે એ તૈયારી કરું બરાબર અને તમને આર આર છે ત્રીસ માર્કનો પેપર છે તો મને તમે પચીસ માર્ક આવે એવો પ્રયત્ન કરી દો પચીસ માર્ક આવે એવો બધાને માટે અત્યારથી હું તમને બેસ્ટ ઓપ્લક કહી દઉં છું બધાને બેસ્ટ રીડિંગ અને પેપર માટે બેસ્ટ ઓપ્લક અને સાથે સાથે પચીસ માર્ક ઉપરનો ગોલ રાખજો અથવા પચીસ માર્કનો ગોલ રાખજો એનીથી નીચે માર્કનો છે એનું ધ્યાન રાખજો બરાબર અને પેપર પૂરેપૂરો ઓનેસ્ટીથી લખો તમારા વડીલ એકાદા હોય બરાબર તમારો મોટો ભાઈ છે દાદા છે દાદી છે કે કોઈ પણ હોય એને સામે બેઠાડીને પેપર લખો બરાબર એને કહો કે મારો ટાઈમ પૂરો થાય બે મિનિટ પહેલાં કહી દો બરાબર કે એટલે તમને એવું તે વાતાવરણ મળે કે તમે છે ક્લાસમાં એ પેપર લખો છો બરાબર અને એ વાતાવરણ તમને વાર્ષિક પરીક્ષામાં કામ લાગશે કે કોઈ પણ ભોગે પરીક્ષા લેવાની જ છે વાર્ષિક પરીક્ષા બરાબર તો એ વાર્ષિક પરીક્ષામાં તમને પછી તમને ઘરે દાખલા તરીકે એમ થયું કે અમે દાદા જ બેઠા છે ને દાદાને કહું કે બે મિનિટ વધારે આપો ને વાર્ષિક પરીક્ષામાં એ બે મિનિટ તમને વધારે મળવાની નથી એટલે એ જ તૈયારીથી અત્યારના જ પેપર ઘરે લખવાના છે તો અત્યારે એ રીતે જ લખો બરાબર છે એટલી જ ઓનેસ્ટીથી લખો અને એમાં જો તમારે વીસ માર્ક આવશે ને ઓનેસ્ટીથી લખ્યું તો વાર્ષિક પરીક્ષામાં તમારે ગણતરી રાખવાની કે તમારે પચીસથી સત્યાવીસ માર્ક થાય પણ તમે જોઈ જોઈને કે ક્યાંક મદદ કરીને અથવા એકાદ નજર ફેરવીને તે પછી લખ્યું તો ત્રીસ માર્ક આવતા હશે ત્રીસમાંથી ત્રીસ તો વાર્ષિક પરીક્ષામાં પછી વીસ કે પંદરથી વીસ વચ્ચેની જ ગણતરી રાખવાની બરાબર કારણ કે આપણે છે મદદ લઈને આપણે સહારો લઈને અથવા આપણે જે સમય આપ્યો છે એની કરતાં વધારે સમય લઈને છે આ વર્ક કરેલું છે આ જવાબ લખેલા છે એટલા માટે એટલે પરફેક્ટ ઓનેસ્ટીથી અને ટાઈમ ટુ ટાઈમ પેપર લખવાનો પ્રયત્ન કરો બરાબર આ રીતના તમે છે એ આપણા વર્કમાં તમે આગળ વધતા રહ્યો બરાબર તો હવે આપણે કાવ્યનો કવિ પરિચય એક વખત ઝડપથી પાછો જોઈ લઈએ માધવ દીઠો છે ક્યાંય કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત માધવ દીઠો છે ક્યાંય કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત કવિનું નામ છે હરીન્દ્ર દવે કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત કવિનું નામ છે હરીન્દ્ર દવે બરાબર એમનું વતન ખંભરા ખંભરા કચ્છ વ્યવસાય પત્રકાર બરાબર પછી એમના કાવ્ય પરિચય આસવ મૌન સૂર્યોપનિષદ હૈયાતી જેવા કાવ્ય સંગ્રહ છે એમના કાવ્ય સંગ્રહ આસવ મૌન સૂર્યોપનિષદ હૈયાતી જેવા કાવ્ય સંગ્રહ છે બરોબર એનો કાવ્યની વિશિષ્ટતા શું છે તો ગીતોનું માધુર્ય એની કાવ્યની વિશિષ્ટતા છે પછી એમની નોંધપાત્ર નવલકથા કઈ છે તો અગનપંખી છે પળના પ્રતિબિંબ છે માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીની કાવડ આ બધી નોંધપાત્ર નવલકથાઓ છે ફરીવાર કાવ્ય પરિ કાવ્ય પરિચયમાં બધા જે કાવ્ય સંગ્રહ આપ્યા છે એ ખાસ યાદ રાખવાના છે અને નવલકથા ખાસ યાદ રાખવાની છે બરોબર કાવ્ય હું ફરીવાર બોલી જાઉં છું આસવ છે મૌન છે સૂર્યોપનિષદ છે હૈયાતી છે આ બધા એના કાવ્ય સંગ્રહ છે બરોબર પછી એમની નવલકથા કઈ છે અગનપંખી છે પળના પ્રતિબિંબ છે માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીની કાવડ આ બધી એની નવલકથા છે એમને એવોર્ડ કયો મળેલો છે તો રણજીતરામ સુર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ મળેલો છે આ કવ્યમાં કોની વાત કરેલી છે માધવ એટલે કે કૃષ્ણની વાત કરેલી છે કે કૃષ્ણની વાસળી છે એ કૃષ્ણ વાસળી નથી શોધતા પણ એક સમય એવો આવ્યો છે કે વાસળીને વાસળી છે કૃષ્ણને શોધી રહી છે અને જુદા જુદા વ્યક્તિઓને જુદા જુદા વૃક્ષને યમુનાને કિનારાને યમુનાના જળને એ બધાઈને છે એ પ્રશ્ન કરે છે કે માધવને દીઠા છે માધવને જોયા છે કૃષ્ણને ક્યાંય જોયા છે એવો પ્રશ્ન છે એ કરે છે બરોબર છે તો એનું વર્ણન છે એ આ કાવ્યમાં છે બરોબર હવે પેલા અહીંયા અર્થ આપણે જોઈ લઈએ લખી નાખીએ વિખુટું એટલે જુદું વિખુટું એટલે જુદું અલગ વિખુટું એટલે જુદું અને અલગ વિખુટું એટલે જુદું અને અલગ વાસળી એટલે વેણું અને મોરલી વાસળી એટલે વેણું અને મોરલી એટલે શોધે ઢુંઢે એટલે શોધે પછી કંદબ એક વૃક્ષનું નામ છે કંદબ એક વૃક્ષનું નામ છે એક વૃક્ષનું નામ છે છાંય એટલે છાંયો કે ઘટા છાંય એટલે છાંયો કે ઘટા પછી માર્ગ એટલે માર્ગ કે રસ્તો માર્ગ એટલે માર્ગ કે રસ્તો માર્ગ એટલે માર્ગ કે રસ્તો ધૂળ એટલે રેતી કે વેણું ધૂળ એટલે રેતી કે વેણું ઢોળીને એટલે હલ બલાવીને હલ બલાવીને માધવ એટલે કૃષ્ણ વાસુદેવ દીઠો એટલે જોયો દીઠો એટલે જોયો યમુના નદીનું નામ છે વહેણ એટલે પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ ઉદાસ એટલે ગમગીની ગમગીની બેચેની ઉદાસ એટલે ગમગીની બેચેની પહેલાં તો લહેરખી એને હરખી રીતના લખી નાખીએ શિષ્ટ રૂપમાં લહેરખી લહેરખી એટલે લહેરખી આ પવન અથવા થોડો પવન એને લહેર કી વ્યાકુળ એટલે મુંજાયેલું મુંજાયેલું વ્યાકુળ એટલે મુંજાયેલું ઉદાસનું વિરુદ્ધાર્થી લખી નાખો પ્રસન્ન ઉદાસનું વિરુદ્ધાર્થી લખી નાખો પ્રસન્ન સરતી એટલે ઢળતી સરતી એટલે ઢળતી સરતી એટલે ઢળતી સાંજ એટલે સંધ્યા સાંજ એટલે સંધ્યા એનું વિરુદ્ધાર્થી સવાર સાંજ એટલે સંધ્યા એનું વિરુદ્ધાર્થી સવાર ઉજાસ ઉજાસ એટલે પ્રકાશ વિરુદ્ધાર્થ સમાસ સમાનાર્થી પ્રકાશ એનું વિરુદ્ધાર્થી અંધકાર એનું વિરુદ્ધાર્થી અંધકાર બહાવરી એટલે પાગલ કે ઘેલું પાગલ કે ઘેલું વિભાવરી એટલે રાત્રિ સ્રવરી પણ થાય રાત્રિ થાય સ્રવરી પણ થાય पि रात राणी रात रूपी राणी कर्मधार समास राणी એટલે रात રૂપી राणी कर्मधारै समास ઝાકળ એટલે तुषार ओ तुषार ओस तुषार ओस बरोबर એટલે ઝાકળ થાય પછી મોરનું પીચ તત્પુરુષ સમાસ મોરનું પીચ તત્પુરુષ સમાસ તત્પુરુષ સુવાળા એટલે કોમળ સુવાળા એટલે કોમળ એનું વિરુદ્ધાર્થી થાય કઠોર વાળા એટલે કોમર એનો વિરુદ્ધાર્થી થાય કઠોર મોરલી એટલે વેણું કે વાસળી વેણું કે વાસળી આભ એટલે આકાશ આભ એટલે આકાશ નભ કે ગગન આભ એટલે આકાશ નભ કે ગગન પછી મયંક એટલે ચંદ્ર મયંક એટલે ચંદ્ર શ્યામ એટલે કૃષ્ણ શ્યામ એટલે કૃષ્ણ જળ એટલે પાણી તેજ એટલે પ્રકાશ તેજ એટલે પ્રકાશ એનું વિરુદ્ધાર્થી થાય તિમિર અથવા અંધકાર તે એટલે પ્રકાશ એનું વિરુદ્ધ થાય તિમિર અથવા અંધકાર પછી હરિવર હરિરૂપી વર હરિરૂપી વર કર્મધારય સમાસ કર્મધારય સમાસ હરિરૂપી વર કર્મધારય સમાસ પછી પરખાય એટલે ઓળખાય પરખાય એટલે ઓળખાય એક વખત ઝડપથી બોલી જાઉં છું વિખુટો એટલે જુદો વિખુટો એટલે જુદો અલગ વિખુટો જુદો અલગ વાસળી એટલે વેણું મોરલી વાસળી એટલે વેણું મોરલી ઢૂંઢે એટલે શોધે ઢૂંઢે એટલે શોધે કંદબ એટલે એક વૃક્ષનું નામ છે કંદબ એટલે વૃક્ષનું નામ છે છાંય એટલે ઘટા અથવા છાંયો છાંય એટલે ઘટા અથવા છાંયો માર્ગ એટલે માર્ગ અથવા રસ્તો માર્ગ એટલે માર્ગ અથવા રસ્તો ધૂળ એટલે રેતી ધૂળ એટલે રેતી વેણું 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 નહીં હોય વેળું વેળું સોરી ભૂલ છે વેણું એટલે તો વાસળી થાય વેણું એટલે વાસળી થાય બરાબર અહીંયા રેતી એટલે વેળું વે અળું ઢંઢોળીને એટલે હલ બલાવીને ઢંઢોળીને એટલે હલ બલાવીને માધવ એટલે કૃષ્ણ વાસુદેવ દીઠો એટલે જોયો વહેણ એટલે પાણીનો નાનો પ્રવાહ વહેણ એટલે પાણીનો નાનો પ્રવાહ ઉદાસ એટલે ગમગીન બે ચેન ઉદાસ એટલે ગમગીન બે ચેન એનું વિરુદ્ધાર્થી થાય પ્રસન્ન પ્રસન્ન પછી લહેરખીને લખાય લહેરખી આછો પવન પણ થાય શબ્દ સમૂહ પૂછાય લહેરખી એટલે આછો પવન પણ થાય વ્યાકુળ એટલે મૂંઝાયેલું ગભરાયેલું વ્યાકુળ એટલે મુંજાયેલું ગભરાયેલું સરતી પસ ઢળતી ઉજાસ એટલે પ્રકાશ ઉજાસ એટલે પ્રકાશ સાંજનું સમાનાર્થી સંધ્યા અને વિરુદ્ધાર્થી સવાર સાંજનું સમાનાર્થી સંધ્યા અને વિરુદ્ધાર્થી સવાર બહાવરી પાગલ કે ઘેલી બહાવરી પાગલ કે ઘેલી વિભાવરી એટલે રાત્રિ કે શ્રવરી વિભાવરી રાત્રિ કે શ્રવરી રાત રાણી એટલે રાતરૂપી રાણી રાતરૂપી રાણી કર્મધારય સમાસ રાત રાણી એટલે રાતરૂપી રાણી કર્મધારય સમાસ ઝાકળ એટલે તુષાર કે ઓશ ઝાકળ તુષાર કે ઓશ મોરપીચ મોરનું પીચ મોરપીચ મોરનું પીચ તત્પુરુષ સમાસ પછી સુવાળા એટલે કોમળ મોરલી એટલે ગગન આકાશ શ્યામ એટલે કૃષ્ણ મયંક એટલે ચંદ્ર જળ એટલે પાણી તેજ એટલે પ્રકાશ એનું વિરુદ્ધાર્થી તિમિર અથવા અંધકાર તિમિર અથવા અંધકાર હરિરૂપી વર કર્મધારય સમાસ પરખાય એટલે ઓળખાય ને પાતાળનું વિરુદ્ધાર્થી થાય આકાશ તો હવે કાવ્ય જોઈએ છીએ હવે એમ કહેવા માંગે છે વાસળીથી વિકુઠો થઈને આ સુર એક ઢૂંઢે કંદબની છાય વાસળીથી વિકુટો થઈને એટલે ઘણા સમયથી કૃષ્ણએ પોતાના અધર ઉપર પોતાના હોઠ ઉપર વાસળી મૂકી નથી બરોબર છે વાસળીનો ને હોઠનો ભેટો થયો નથી એટલે વાસળી વાગી નથી એટલે હવે વાસળી છે એ કૃષ્ણને શોધવા જઈ રહી છે કે કૃષ્ણ ક્યાં છે અને પેલા ક્યાં શોધે છે તો કે કંદબના વૃક્ષની નીચે કે જે સમયે પોતાના બાળપણના કે ભરયુવાનીના સમયે છે કૃષ્ણ એ કંદબના વૃક્ષની છાયાને નીચે બેઠા બેઠા વાસળી વગાડતા બરાબર અને ત્યારે આજુબાજુ ગાય છે બરાબર બીજા પશુ પ્રાણીઓ છે ગોપીઓ છે ગામના ગોવાળિયાઓ છે બધા ભેગા થઈ જતા એટલે વાસળીને પહેલાં એમ થાય છે કે કદાચ કૃષ્ણ છે એ પહેલાં નાનપણમાં જ્યાં હતા એ જગ્યાએ તે કંદબના વૃક્ષની નીચે મળી જાય છે કે નથી મળી જતા બરાબર એ વિચારે એ પોતે કંદબના વૃક્ષની નીચે જાય છે ત્યાં એની પાસે જાય છે કે કદાચ છે એ કૃષ્ણ એ એ કંદબના વૃક્ષની નીચે મને મળી જાય મારગની ધૂળને ઢંઢોળીને પૂછે બરાબર અને પછી એવું થાય છે કે કંદબના વૃક્ષની નીચે કદાચ કૃષ્ણ ન મળે એટલા માટે હવે કદાચ હવે વાસળીને એવું થાય છે કે કદાચ કૃષ્ણ કોઈ રસ્તેથી તો પસાર થયા હશે એટલે ત્યાં એના પગલાં એ હશે એટલે મારગના ધૂળની ઢંઢોળીને પૂછે છે એટલે એના પગલાં જોવાનો પ્રયત્ન કરે છે કે આ રસ્તેથી કૃષ્ણ પસાર થયા છે આ રસ્તેથી કૃષ્ણ પસાર થયા છે કે નહીં કૃષ્ણનો એક નિયમ એવો હતો કે જે જગ્યાએ જાય એ પાછા ફરતા નહીં ત્યાંથી બરાબર છે એક વખત છે એ મથુરા મથુરા છોડીને ગયા કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર છોડીને ગયા દ્વારકા બરાબર બધી જગ્યાએ ગયા બરાબર ત્યાં પોતે રાજ્ય કર્યું નહીં રાજ્ય છોડીને ગયા પછી પાછું વળીને જોયું નથી બરાબર એટલે વાંસળી પાસે એક જ ઉપાય છે કૃષ્ણને શોધવાનો કે કાં તો કંદમના વૃક્ષની નીચે જોવે પણ કંદમના વૃક્ષની નીચે કૃષ્ણ નથી મળતા પછી બીજો ઉપાય છે પગલાં શોધતા શોધતા છે કૃષ્ણને મળે પણ માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે એમાંથી જાણવાનો પ્રયત્ન કરે છે કે કૃષ્ણ ક્યાંય મળશે કે નહીં મળે એટલે ત્યાં પણ એને પ્રશ્ન કરે છે કે કૃષ્ણને જોયો છે ક્યાંય બરાબર તો ત્યાંથી કોઈ જવાબ નથી મળતો એટલે યમુનાના કિનારે ક્યારેક છે એ કૃષ્ણને કૃષ્ણને જોયેલા અથવા યમુનાના કિનારે તે છે બેઠા બેઠા વાસળી વગાડતા બરાબર તો યમુનાનું વહેણ છે ત્યાં જઈને તે પૂછે છે કૃષ્ણ ત્યાં જઈને કૃષ્ણ વિશે પૂછે છે એ પાણીનો પ્રવાહ જે મોજા આવતા હોય એ મોજાને પૂછે છે કે પહેલાં જે વહેતા હતા પહેલાં જે તમારા વહેવામાં આનંદ હતો એટલો કેમ આનંદ દેખાતો નથી એટલે તમે કેમ છાનામાના ચૂપચાપ અથવા એટલે આ આનંદ વગર વહેવો છો બરાબર યમુનાના મુના ના વહેણ તમે મુંગા છો કેમ બરાબર એવું પૂછે છે કે પેલા તો તમારા વહેવામાં ઉત્સાહ હતો બરાબર તમે સૂરની સાથે વહેતા હતા પણ અત્યારના મૂંગા કેમ છો શાંતિથી કેમ વહે છો અને રાધા જે કૃષ્ણના નામ પહેલાં રાધાનું નામ લેવાય તો એ રાધાને પૂછે છે કે તમારી આંખ કેમ ઉદાસ છે રાધાએ કેમ ઉદાસ છે કારણ કે કૃષ્ણ જે દિવસથી ગયા તે દિવસથી છે રાધાનો પત્તો મેળવવાનો પ્રયત્ન કર્યો નથી એટલે રાધા પણ કૃષ્ણના ભેટા વગર કૃષ્ણના મિલન વગર કૃષ્ણ વગર એ પોતે આકુળ વ્યાકુળ થઈ જાય છે એની મનમાં બેચેની થઈ જાય છે એટલે રાધાની આંખમાં પણ છે એ ઉદાસી દેખાય છે એટલે એવો પ્રશ્ન કરે છે રાધાની આંખને પણ કે તમારી આંખમાં કેમ કૃષ્ણની ઉદાસી દેખાય છે અને સ્પષ્ટ કહી શકાય છે કે તમે કૃષ્ણ વગર છે તડપો છો તલસાટ અનુભવો છો પછી આગળ પૂછે છે વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે કારણ કે એક સમય હોય કે લહેરખી પવનની આવે એટલે જૂના સ્મરણો તાજા થાય જૂના સ્મરણો તાજા થાય એટલે સારા સ્મરણો હોય ખરાબ સ્મરણોય હોય બરાબર કે જેને વિસ્મરણ તરીકે ઓળખીએ છીએ એટલે કૃષ્ણ સાથે જે સારા સ્મરણો હતા બરાબર હવે કૃષ્ણ નથી એટલે એ વિસ્મરણ જેવા થઈ ગયા છે એટલે પવનની લહેરકી પણ છે એ થોડીક વ્યાકુળ કરે છે મૂંઝાવે છે કારણ કે જૂના સ્મરણો યાદ આવે છે એમાં કૃષ્ણ યાદ આવે છે અને કૃષ્ણ યાદ આવવાથી છે એ થોડીક દુઃખની ભાવના પણ છે એ થાય છે કારણ કે અત્યારના હાજરમાં કૃષ્ણ છે નહીં થતી આ સાંજનો ઉજાસ બરાબર સાંજનો ઉજાસ પણ છે કે એક સમય હતો કે સાંજ થતી ને રાસ રમતા હવે કૃષ્ણ નથી તો એ દિવસો પણ પાછા આવતા નથી બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી જે રાત્રિનો સમય આવે છે કે જે વખતે રાસ રમતા અને સ્રવરી રાત્રિ વિભાવરી સાંજ એ ઘેલી થઈ જતી આવવાની બરાબર ત્યાં રાત્રાની ઝાકળથી નહાય છે એક પુષ્પ છે બરાબર એમાંય તે કૃષ્ણની લાગણીને કારણે કૃષ્ણની આવવાની લાગણીને કારણે છે બધે ઝાકળ બાગી ગયું હોય પણ કેવી ઝાકળ બાજી ગયું લાગે છે લાગણીની ઝાકળ બાજી ગઈ હોય એવું લાગે છે અને એટલા બધામાં તો કૃષ્ણ નથી એની નિરાશા જ બતાવે છે એટલી બધી પંક્તિઓમાં કૃષ્ણ નથી નિરાશા જ બતાવે છે હવે એકાદ બે પંક્તિ એવી છે કે થોડીક આશા છે ઉમેરાય છે ઉડતું આવે જો મોર પીછ તો તો અમે સાચવશું સુવાળા રંગ એમ કહે છે કે ઉડતું મોર પીછ આવે બરાબર એટલે કૃષ્ણ કૃષ્ણનું આવે તો કાંઈ નહીં પણ એને માથે મુગટે એક કલગી છે મોરની પીછ છે એ ઉડતી આવે તો કૃષ્ણ આવ્યા એમ અમે સમજી લેશું કૃષ્ણ અમારી સમક્ષ છે એમ સમજી લેશું કૃષ્ણ હાજરો હજુર છે એમ સમજી લેશું બરોબર અને એના રંગ પણ સાચવશું ભલે ભવિષ્યમાં કૃષ્ણ ન આવે બરોબર એક યાદગીરી પણ છે અમે રાખશું પણ કૃષ્ણ ન આવે તો કાંઈ નહીં પણ એક મોરપી છે તે છે કૃષ્ણ હોવાની હાજરી પૂરી જાય કૃષ્ણ સમક્ષ છે એની વાત રજૂઆત કરી જાય તો પણ અમે એના સુવાળા રંગ છે એ સાચવશું ભલે પછી મોરપીચ ન હોય તો પણ ચાલે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામને નામનો મયંક બરાબર જે કૃષ્ણની વાસળીના જે દ્રશ્યો યાદ આવે છે બરાબર વાસળીના સૂરો જે યાદ આવે છે કે જે આપ સુધી રેલાતા એમાં બીજું કાંઈ નથી એક જ વસ્તુ સમકક્ષ છે એક શું છે સમકક્ષ તો શ્યામ નામનો ચંદ્ર એ ખાલી એના આકાશમાં ઉગે છે બરાબર મો ગોપીઓનું રાધાઓનું ગામના લોકોનું વાસળીનું એ એક જ છે એ બ્રહ્માંડ છે અથવા એક જ છે એ આભ છે એ આભ છે એ કયું છે તો શ્યામનો મયંક છે શ્યામ નામનો મયંક એટલે કૃષ્ણ નામનો ચંદ્ર તે છે એ છે એની માટે બરાબર જળમાં તે તેજ એનું એવું રેલાય કે અત્યારના જો જળમાં જોઈએ છે તો જળ તેજસ્વી દેખાય છે પ્રકાશ આપતું દેખાય છે એમાં ક્યાંક છે એ તેજ પડતું એવું દેખાય છે ત્યારે એવું લાગે છે કે કૃષ્ણ પાતાળમાં જઈને કૃષ્ણ છે અમારીથી દૂર જઈને બેઠા હોય પણ દર્શન તો દેજ છે એવું લાગે છે બરાબર એટલા માટે જળમાં જળના તેજને કારણે છે એ કૃષ્ણ હોવાની આશા પાણીમાં કૃષ્ણ હોવાની જળમાં કૃષ્ણ હોવાની નદીના કૃષ્ણ હોવાની એવી એક આશા બંધાય છે એવું કવિ અહીંયા કહે છે આ કાવ્ય કેમાંથી લેવામાં આવ્યું છે તો વરસાદની મોસમ છે એ કાવ્યમાંથી આ કાવ્ય લેવામાં વરસાદની મોસમ કાવ્ય સંગ્રહ છે એ કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે બરાબર અહીંયાથી આપણે શરૂઆતથી જોઈએ બરાબર તો વાસળીનો સૂર છે એ કૃષ્ણથી વિખૂટો પડી જાય છે કેટલા સમયથી કૃષ્ણની હાજરી નથી જોવા મળતી એટલે પહેલાં કૃષ્ણ જ્યાં વાસળી વગાડતા એ કંદબના વૃક્ષની નીચે જોવે છે ત્યાંય કૃષ્ણ જોવા નથી મળતા બરાબર પછી છે એ માર્ગની ધૂળ કે જ્યાંથી કદાચ કૃષ્ણ નીકળ્યા હોય એના પગલાં પડ્યા હોય તો ત્યાં પણ જોવાનો પ્રયત્ન કરે છે તેને પણ પૂછે છે ત્યાંય કૃષ્ણ નથી મળ્યા પછી યમુનાના કિનારે રાધા સાથે બેઠીને ગાય ચરતી એની સાથે બેઠીને અથવા ગોવળિયા સાથે ગીલી દંડા રમતા ત્યાં બેઠીને વાસળી વગાડતા પણ હવે કૃષ્ણ નથી એટલે વહેણમાં પણ હવે તાજગી નથી એવું લાગે છે બરાબર એટલે વહેણના મૂંગા છો એવો પ્રશ્ન કરે છે એક યાદ રાખજો આપણી આંખમાં છે ને મનમાં શાંતિ ન હોય એટલે આખી દુનિયામાં શાંતિ ન હોય એવું જ લાગે બરાબર એટલે મન શાંત નહીં તો દુનિયા શાંત નહીં મન શાંત તો દુનિયા શાંત એટલે અત્યારના વાસળી અને ગામના લોકોનું અને રાધાનું મન શાંત નથી કૃષ્ણ વિના તરસાટ અનુભવે છે એટલે આખી દુનિયા એને ઉદાસ લાગે છે બરાબર રાધા પણ છે રાધાને પણ ઉદાસી અનુભવાય છે પછી હવે તો પવનની લહેરખી પણ છે આપણો મૂળ ન હોય બરાબર ત્યારે પછી બીજા આપણને હેરાન કરતા હોય એવું જ લાગે પણ ખરેખર તો આપણો જ મૂળ નથી બરાબર તો એ ઢળતી સંધ્યામાં પણ ઉજાસ છે પણ એ ઉજાસે આકુળ વ્યાકુળ કરે છે અને જે સાંજ ઢળી આવે છે એમાં કૃષ્ણની લાગણીના પડઘા છે એ થોડાક દેખાય છે એટલા માટે આ કેમ પુષ્પ ઉપર ઝાકળ બાજી જાય એમાં આંખમાંય ઝાકળ બાજી ગયું લાગે છે પછી કવિ કહે છે ભલે કૃષ્ણનો આવે બરાબર પણ એનું પીછે આવે તો કૃષ્ણની યાદગીરી રૂપે એના સુવાળા રંગ મોરપીછના સાચવશું બરાબર અને મોરલીના આભમાં છે એ ફક્ત બીજું કોઈ નહીં પણ કૃષ્ણ નામનો ચંદ્ર ઉગે છે અને છેલ્લે એક આવી એવી આશા બંધાય છે કે કૃષ્ણ છે કદાચ પાણીના જળમાં તેજ દેખાય છે તો એમાં હોઈ શકે અને આ કાવ્ય વરસાદની મોસમમાંથી લેવામાં આવેલું છે બરાબર અહીંયા આપણે આ પાઠ પાર્ટ ટુમાં પૂરો કરીએ છીએ કાવ્ય હવે પછીના લેક્ચરમાં છે સ્વાધ્યાયના પ્રશ્નો ટીક કરાવી દઈશ અને આ કાવ્યના હોમવર્કના પ્રશ્નો લખાવી દઈશ બરાબર એટલે આપણું કામ પૂરું થાય થેન્ક યુ થેન્ક યુ વેરી મચ